સવારે તમે આ બે વસ્તુઓ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે આ એક જબરદસ્ત શુદ્ધિકરણ કરનાર છે અને કોશીય બળતરાને પણ દૂર કરે છે જો તમે આને ઊંધું કરી નાખો તો તમે જોશો કે તમારો દિવસ સરળતાથી વીસ કલાક ચાલે છે મહેનત વગર મારા દિવસની આ રીતે શરૂઆત કરીને હું ખૂબ ખુશ છું તમારી સાથે આ સવારના નાસ્તાનો આનંદ લઈને કે જે ખૂબ જ રસપ્રદ લાગી રહ્યો છે શું તમે તમારો દિવસ આ રીતે શરૂ કરો છો હા જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે સમજવું જોઈએ કે ખોરાક એ છે જે એક સ્તર પર આપણા શરીરને બનાવે છે અને બીજા સ્તર પર તે દિવસ ચલાવવા માટેના આપણા ઈંધણનો એક મુખ્ય ભાગ છે જ્યારે હું એમ કહું છું કે તે ઈંધણનો મુખ્ય ભાગ છે તો તેમાં પાણી હવા સૂર્યપ્રકાશના અન્ય પાસાઓ છે આખો હેતુ એ છે કે આ પાસાઓને સંતુલિત કરીએ કે તમારા જીવનમાં વધારે શું છે જો તમે અમુક પ્રકારના ખોરાક લો છો તો તમારી ઉર્જાની જરૂરિયાતમાંથી સિત્તેર ટકા તમે જે ખોરાક ખાવ છો તેમાંથી આવી રહી છે તેનો અર્થ છે કે તમે ચોક્કસપણે દિવસમાં છથી આઠ કલાક ઊંઘશો તેનો અર્થ છે કે તમારો આરામ તમારા જીવનનો ત્રીજો ભાગ છે તમારા જીવનનો ત્રીજો ભાગ જતો રહ્યો વગર તમારા જાણે કે શું થયું તો જો તમે ખાવાની રીતો બદલશો અને બીજા અન્ય પાસાઓ પણ છે આમાં એક યોગિક પાસું છે પણ જો તમે બદલશો જો તમે આ રીતે ખાશો તો તમે જોશો કે જેટલી માત્રામાં તમને ખોરાકની જરૂરત છે તે નોંધપાત્ર રીતે ઘટશે તમારે પોતાને માત્ર આ જે છે તેના સુધી રોકવાની જરૂર નથી પણ તેના પછી જો તમે ખાશો તો પણ તમે જે ખાઓ છો તે ખોરાકની માત્રા ઘટશે અને તમારી સૂર્યપ્રકાશ હવા અને પાણીમાંથી વધુ લેવાની ક્ષમતા વધશે ઊંધું કરી નાખો કે ત્રીસ થી ચાલીસ ટકા ખોરાકમાંથી મળે અને બાકીનું બીજા ત્રણમાંથી તો તમે જોશો કે તમારો દિવસ સરળતાથી વીસ કલાક ચાલશે મહેનત વગર અને તમે વધારે જીવશો તેનો અર્થ આ છે કારણ કે બધા વધારે વર્ષો માટે જીવવાનો વિચારી રહ્યા છે પણ શું તે અગત્યનું નથી કે તમે દિવસ દરમિયાન વધુ કલાક માટે જીવો ચોક્કસ પણ આટલું જ કે આના કરતા આના કરતા વધુ હોય છે તમારા સવારના નાસ્તામાં હા સામાન્ય રીતે એક દાડમ હોય છે ઓકે અને જો હું શારીરિક રીતે ઘણો બધો સક્રિય રહેવાનો હોઉં માની લો કે હું ગોલ્ફનો એક રાઉન્ડ રમવાનો હોઉં કારણ કે અઢાર હોલ્સ સુધી હું ચાલીને જ ઉં છું હું ગાડીમાં અને એવા બધામાં નથી જતો તો પછી કદાચ હું એમાં થોડા કાર્બ ઉમેરીશ એક ઇડલી અથવા એક ચપાતી અથવા બીજું કંઈ કાં તો ઘઉં ભાત અથવા મિલેટ આમાંથી કોઈ પણ વસ્તુ અમે ઉમેરીએ છીએ કે જેથી શારીરિક પ્રવૃત્તિઓ માટે પૂરતું કાર્બ રહે પણ જો હું માત્ર માનસિક પ્રવૃત્તિઓ કરવાનો હોઉં અને શારીરિક રીતે હું બહુ હરતો ફરતો ન હોઉં ખાલી બેઠો હોઉં તો બસ આટલું જ અને કદાચ હું એક ગ્લાસ કશાકનો પીશ મોટા ભાગે અમે ખૂબ પાણીદાર મિલેટની ખીર અને એવું બધું લઈએ છીએ કે જે તમે કોફીની જેમ પી શકો છો કારણ કે તે લિક્વિડ છે એટલે બરાબર તો હું અહીંયા જે બધી વસ્તુઓ પીરસેલી જોઈ રહી છું શું તમે તેમનું મહત્વ સમજાવશો અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ પીળી અને લીલી ગોળીઓ હું જોઈ રહી છું આ શું છે એક છે તાજો પીસેલો લીમડો લીમડાની ગોળી અને બીજી છે હળદરની ગોળી હળદર અમે અહીંયા જ ઉગાવીએ છીએ જે પૂરેપૂરી ઓર્ગેનિક રીતે ઉગાડેલી છે ખૂબ સમૃદ્ધ માટીમાં અને લીમડો સ્વાભાવિક રીતે ચમત્કાર કરી લીધેલો છે આ બે વસ્તુ ગળી જાઓ દસ પંદર મિનિટ માટે રાહ જુઓ કે જેથી તે ફેલાઈ જાય કારણ કે આ બે તમારા પેટની અંદરની બળતરાના સ્તરને નીચે લાવશે અને નક્કામાં બેક્ટેરિયા જે કદાચ અંદર હોય તેને દૂર કરે છે અને કદાચ કોઈ પેરેસાઇટ હોય તો તે બધું જ કંટ્રોલમાં આવી જશે અને સાથે જ તે તે તમારામાં એક પ્રકારની ચમક લાવશે મને ના પૂછશો કે હું કેમ ચમકી નથી રહ્યો તમે ચમકો છો હંમેશા તો મે કશું નથી ખાધું અને આ આપણે ખાલી પેટી ખાવાની છે લીમડો અને હળદર અને થોડુંક પાણી વધારે પાણી નહીં કે જેથી તેની પાસે ફેલાવા માટે પૂરતું પાણી હોય હમણાં અત્યારે તેઓએ જે પાણી મૂક્યું છે તે રૂમ ટેમ્પરેચર નું છે પણ તમારા ઘેર જ્યારે તમે આ કરો તો તમે હુંફાળું પાણી પીજો ગરમ પાણી નહીં બસ હુંફાળું ગરમની ખાલી એક એક એવું તમે ચારે ચાર લઈ શકો છો શું તમે મને કોઈ ચેતવણી આપવા માંગો છો લીમડો મોટા ભાગે ખૂબ કડવો હોય છે ના ના તમે એને ગોળીની જેમ ગળી જાઓ આમે તે લીમડો નથી હું થોડી ધીમી જઈ રહી છું ખાલી કરવાની છે પાણી સાથે નહીં બરાબર હવે હું લીમડો લેવાની છું પાણી સાથે તમે ગળી શકો છો ગોળીની જેમ કાઢવું છે સત્ગુરુ તો જુઓ આ એક રીત છે પોતાને જીવન પ્રત્યે સાનુકૂળ બનાવવાની એકવાર તમે કશું કે એટલું કડવું ખાઓ કે પછી આખો દિવસ લોકો ગમે તે કરે તમને લાગે કે તે અદભુત છે

અને આ એક બહુ સારી ક્વોલિટીનું પ્રોટીન છે કારણ કે આ ઓર્ગેનિક રીતે ઉગાવેલી મગફળી છે જુઓ તમે શું કહો છો તેને જે અથવા હોય છે તેઓ આટલી આટલી મોટી હશે ના તે ખાવાની વસ્તુ નથી ઓરિજિનલ છે તે જેમ હોય એમ તે જેમ હોવી જોઈએ એમ એટલે આ તમારા પ્રોટીનનું પણ ધ્યાન રાખશે અને એમાં ઘણા બધા અન્ય એન્ઝાઇમ છે જે ખૂબ જ અગત્યના છે એક સમય હતો જ્યારે મહિનાઓ માટે હું માત્ર મગફળી અને એક કેળા પર રહેતો હતો આખા દિવસ માટે તેમાં તમારે જોઈએ તે બધે બધું પોષણ છે અને આ તો બદામ છે આ આ મારી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે છે કારણ કે આ અહીંની સ્થાનિક વસ્તુ નથી અહીંયા બદામ સ્થાનિક વસ્તુ નથી તેઓ ઉગાવી રહ્યા છે પણ તેની એટલી માંગ નથી તે અખરોટ છે જે તમે જાણો છો નટ્સના ફાયદા તે તમારા જેવું છે તમે જાણો છો તે મારા જેવું કેમ છે કારણ કે તે નટ્સ છે આ છે ફણગાવેલા ફણગાવેલા મગ જેમાં ફરી ઘણું પ્રોટીન છે અને તેનો લીલો ભાગ ખૂબ અગત્યનો છે ઓકે અને તે ખૂબ અગત્યનું છે કે બદામને પલાળીને તેની છાલ કાઢેલી હોય કારણ કે આ પ્રકારના નટ્સ પાસે તેમની પોતાની એક આત્મરક્ષાની પદ્ધતિ હોય છે તમે તેને પાણીમાં પલાળો ત્યારે બીજ એવું માને છે કે તેને વાવવામાં આવશે આપણે તેને નિરાશ કરવાના છીએ પણ તે માને છે કે તેની વાવણી થવાની છે અને તે ફૂટીને મોટું વૃક્ષ બનવાનું છે અને તેની પાસે તેના પોતાના સપના છે બરાબર એટલે જ્યારે તમે તેને ફણગાવો ત્યારે તે એવું કરે છે કે બદામની અંદર એક પ્રકારનું કેન્સર કરે તેવું રસાયણ છે જે તેની સપાટ સુધી આવે છે છાલની બરાબર નીચે ઓકે જેથી જીવજંતુઓ તેને ખાઈ ના જાય અળસિયા અને જીવજંતુઓ તેના પર ત્યારે આક્રમણ નહીં કરે એટલે તમે એને પલાળો છો જેથી તેને લાગે છે કે તે ઉગવાનું છે અને પછી તમે તેની છાલ કાઢી દો છો પછી તમે જોશો કે તે કેન્સર કરી શકે તેવું રસાયણ જતું રહ્યું છે નહીંતર જ્યારે તમે બદામ ખાઓ છો ત્યારે તમે તે કેન્સર કરી શકે તેવો ભાગ અજાણતા ખાઈ જાઓ છો ઓહ આ જાણવા જેવું છે અને મને આની ખબર ના હતી અને મારે મારે દસ મિનિટ રાહ જોવાની છે ને આ બધું ખાવાની પહેલાં ના ના તમે ખાઈ શકો છો સારું હું ખાઈશ આપણે વાત કરી રહ્યા છીએ એટલે હું કદાચ બદામથી શરૂ કરીશ તમે મેથી નથી ખાઈ રહ્યા એ પણ ખાઈશ એ પણ ખાઈશ ઓ એવું છે અને તે ખૂબ સારી છે તે એક બહુ સારું શુદ્ધિકરણ કરે છે અને તે કોષીય બળતરા પણ દૂર કરે છે તે ખૂબ અગત્યનું છે શું કોઈ એવા ખોરાક છે જેનાથી આપણે દૂર રહેવું જોઈએ આલુ પરાઠા ચોલા બતુરા